વિષય અંગ્રેજી ની અંદર ધ આલ્ફાબેટ આલ્ફાબેટ એટલે કે બાળકો આપણે અંગ્રેજી ની અંદર એ થી ઝેડ સુધીના જે અક્ષરો શીખ્યા છીએ એબીસીડી શીખ્યા છે એને બાળકો આલ્ફાબેટ કહેવામાં આવે છે અને એના આધારે બાળકો આપણે સ્પેલિંગ શીખવાના છે તો બાળકો આગળના વિડિયો ની અંદર આપણે એચ સુધી જોઈ ગયા હતા આજે આપણે બાળકો આઈ જોઈશું આઈ થી તો આઈ ફોર આયર બરાબર આયર એટલે કે ઇસ્ત્રી અને એનો સ્પેલિંગ છે બાળકો આઈ આર ઓ એન તો આપણે એ લખીશું આઈ આર ઓ એન બરાબર આઈ આર ઓ એન બાળકો કોઈ પણ સ્પેલિંગ લખીએ ત્યારે જે પહેલો અક્ષર છે એ પહેલી એબીસીડીમાં લખાય છે જ્યારે બીજા અક્ષરો બીજી એબીસીડીમાં લખાય છે આપણે એનો ઉચ્ચાર લખીશું આયર બરાબર આયર એટલે ઇસ્ત્રી તો આ સ્પેલિંગ છે આ એનો ઉચ્ચાર છે અને આ એનો અર્થ છે તો આઈ ફોર આયર પછી બાળકો આ છે જે તો જે ફોર જગ જગને બાળકો જગત કહેવામાં આવે છે એનો સ્પેલિંગ છે જે યુ જી તો આપણે લખીશું જે યુ જી જગ એટલે જગ તો જે ફોર જગ પછી બાળકો આવશે જે પછી કે કે ફોર કી કી એટલે કે ચાવી અને કી નો સ્પેલિંગ છે કે ઈ વાય કે ઈ વાય કી તો કે ફોર કી કી એટલે કે ચાવી આપણે જે તાળું હોય છે એ તાળું ખોલવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ એને બાળકો ચાવી કહેવામાં આવે છે પછી બાળકો એલ એલ ફોર લોગ લોગ એટલે કે લાકડું તો આપણે એ લખીશું એલ ઓ જી લોગ એટલે લાકડું તો એલ ફોર લોગ લોગ એટલે લાકડું પછી બાળકો એમ એમ ફોર મેટ મેટ એટલે કે આપણે જેને ચાદર કહીએ છીએ અથવા તો સાગડી પણ કહીએ છીએ એટલે કે જે આપણે પલંગ ઉપર પથરવાની કે સેટી ઉપર પથરવાની હોય છે એને ચાદર કહેવાય છે અને સાગડી એટલે કે બાળકો જે જમીન ઉપર આપણે પથરીએ છીએ જે ચટાઈ જેવું હોય છે એને બાળકો સાગડી કહેવામાં આવે છે તો બાળકો
ઘડો છે એને બાળકો અંગ્રેજીમાં પોટ કહેવાય છે અને પોટ નો સ્પેલિંગ છે